છેલ્લા બે દિવસથી ચાલી રહેલા મુશળધાર વરસાદના કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદના કારણે તબાહીના અહેવાલો સામે આવી રહ્યા છે. શિમલાના ઉપનગર સમરહિલમાં સવારે એક મોટું ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં પ્રાચીન શિવબારી મંદિરનો નાશ થયો હતો. આ અકસ્માતમાં લગભગ 24 લોકો દટાયા હોવાની આશંકા છે, જેમાં એક પરિવારના 7 લોકોનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમોએ કાટમાળમાંથી 9 મૃતદેહને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 માસૂમ બાળકો છે. શિમલાના ડીસી આદિત્ય નેગી અને એસપી સંજીવ ગાંધી ઘટના સ્થળે હાજર હતા અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. કોલેજની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. બંદાલ નદીના જોરદાર પ્રવાહમાં કોલેજનું બિલ્ડિંગ ધોવાઈ ગયું હતું. અનરાધાર વરસાદના કારણે લગભગ 1169 મકાનોને નુકસાન થયું. ટિહરીના કુંજપુરી બગડધાર નજીક ભૂસ્ખલનના કારણે ઋષિકેશ ચંબા નેશનલ હાઈવે બંધ થઈ ગયો, જ્યારે ઋષિકેશ દેવપ્રયાગ શ્રીનગર નેશનલ હાઈવે પર સખણીધર ખાતે ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. ભારે વરસાદના કારણે લગભગ 1169 મકાનો અને મોટી માત્રામાં ખેતીની જમીનને પણ નુકસાન થયું છે. દેહરાદૂન અને ચંપાવતમાં તંત્રએ ભારે વરસાદ અને પૂરના કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પૂરને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.